નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સંતરામપુરથી જાલોર તરફ જતો ડબલ હાઈવે માર્ગ તંત્રની નિષ્કાળીને લીધે ભંગાર હાલતમાં નજરે પડે છે. ભરૂચમાં 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી પાસની ઉજવણીમાં અંતર્ગત મહિલા રેલી યોજાઈ હતી. દહેગામ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખના અધ્યક્ષસ્થાનમાં ચૂંટણીલક્ષી માહિતીનો કાર્યક્રમ યોજાયો. માલપુર તાલુકામાં કોરોના રસીનો બીજો તબક્કો. અમરેલી બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 શિક્ષણ કાર્ય શરૂ કર્યું. ગોધરા ખાતે યોજાઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસની કોર કમિટી બેઠકમાં ગોધરા કોંગ્રેસના કાર્યાલય ખાતે જિલ્લા ઓબ્ઝર્વર જીતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આજે વેરા બાકીદારો સામે લાલ આંખ કરતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એપ્રોચ રોડ પર આવેલા વિવિધ કોમ્પ્લેક્સમાં 13 જેટલી દુકાનોમાં સીલ માર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તખતગઢ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રી સહિત શિક્ષકો દ્વારા કોરોના રસી લેવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ ખાતે આવેલા ભગવાન સ્વામિનારાયણ ભવ્ય મંદિર ખાતે મંદિરનો તૃતીય વાર્ષિક પાઠોત્સવ યોજાયો હતો, જેમાં મોયદ ગ્રામજન સહિત આજુબાજુમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર દ્વારા 18 જાન્યુઆરીથી માર્ગ સલામતી માસ તરીકે ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અંતર્ગત ખેડૂમાં એસટી ડેપોમાં સલામતી માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનગઢ ગામે પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર સહિત 3 પૂર્વ કોર્પોરેટરના પક્ષમાંથી રાજીનામા. 3 પૂર્વ કોર્પોરેટર અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા. જામનગરમાં ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો. વિકાસગૃહ રોડ પર 3600ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી લીધો. રાજ્યમાં 8 ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગોને શરૂ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતના એસઓપીના પાલન સાથે વર્ગખંડનો પુનઃ શરૂ થશે. ખેડૂતો આવતીકાલે ચક્કાજામ કરવાની તૈયારીમાં લાગી ગયા છે. દેશભરમાં આવતીકાલે બપોરે 12 થી 3 વાગ્યા સુધી 3 કલાક માટે ચક્કાજામ કરાશે. રાજકોટ મહાનગરપાલિકાની ઉમેદવારની યાદી જાહેર. રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે રાત્રિ કર્ફ્યુનો ભંગ. હિન્દુ દેવી દેવતા વિશે અપમાનજનક ટિપ્પણી કરીને ધાર્મિક લાગણી દુભાવવાના આરોપી મુનવર ફારૂકીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા. પાકિસ્તાનમાં ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર છે. આ વખતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક ઈરાને કરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો. ગુજરાતમાં પેટ્રોલ 84ની નજીક. ગાંધીનગરના સેક્ટર 6માં 1 સપ્તાહથી પાઇપલાઇનનો વાલ લીકેજ. ક્રેડિટ પોલિસી આરબીઆઈ રેપો રેટ 4% યથાવત રાખ્યો. માણસા તાલુકાના સમૂહ ગામે હનુમાનજી દાદાના સ્થાપના દિનની ઉજવણી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને લીધી બેટિંગ કરવાનો નિર્ણય. સુપરફાસ્ટ સમાચારો અહીં સમાપ્ત કરીએ છીએ. વધુ સમાચાર માટે જોતા રહો ZSTV.